हेलो स्टूडेंट, आप सीसी सेवन ने अंदर छे ये चैप्टर पूर्ण थई गयु छे। तो सीसी सिक्स ने अंदर प्रथम यूनिट ने अंदर आप चार पॉइंट था, अध्ययन अने अध्यापन नी संकल्पनाओ आप जोई ली थी, व्याख्याओ। अध्ययन अने अध्यापन ने असर करता परिबड़ों छे ये आपणे जोवाई गया 1.2 ने अंदर। 1.1 ने अंदर आपणे संकल्पना अने व्याख्या जोईए, 1.2 ने अंदर आपणे एना अध्ययन अध्यापनना सूत्र जोया, अने हवे 1.3 ने अंदर आपणे बे मॉडल जोवाना छे, जे अध्ययन अने अध्यापनना मॉडल छे। एम तो तमने बधाने ख्याल छे संकल्पना अने व्याख्या परथी, अध्ययन एटले के भणवू के विद्यार्थी, अध्यापन एटले के भणावो एटले के शिक्षक। तो ये बने वचेना मॉडलो छे, ई केम शिक्षण छे ई असरकारक बनी सके आपणो। एम अत्यार सुधी तमे बधाए अभ्यास करेलो छे तो तमने बधाने ख्याल छे के जे बोर्डना महत्वना वर्ष होय 10મું અને 12મું, તો આપણે પહેલાં વિચારીએ છીએ કે આપણે કોની સ્પીચ છે એ ગમે છે એમ ભણાવી, તો ક્યાં ટીચર સર છે એ સારી ગાઈડલાઇન મુજબ ભણાવે છે કે સરળ રીતે સ્પષ્ટ રીતે અને આપણે યાદ રહીએ તેવું। તો આપણે ભણતા હોઈએ ત્યારે આપણે અધ્યયન કરીએ છીએ એમ કહેવાય, ને એ લોકો ભણાવે છે એટલે આપણે એમ કહી શકીએ, અને અધ્યાપન કહેવાય। તો આ બંનેનું શિક્ષણ છે એ અસરકારક કેમ બની શકે એમ, એ માટેના અહીંયા મોડલોની વાત કરવા માગીએ છીએ। તો અત્યાર સુધી આપણે જે વધારે સારું અને સ્પષ્ટ વ્યવસ્થિત માર્ગદર્શન મળતું હોય એવા શિક્ષકો છે એને આપણે આગ્રહ રાખતા હોય છે। તો શિક્ષકને એવો આગ્રહ હોઈ શકે છે કે જેટલું અમે આપીએ છીએ તેટલું વિદ્યાર્થીઓ છે એ ગ્રહણ કરી શકે, એટલે કે ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થીઓ છે એ હોય તો શિક્ષકને મજા આવી શકે છે એમ ભણાવવાની। એટલે અધ્યયન અને અધ્યાપનને અસરકારક પ્રક્રિયાઓના મોડેલો છે કે શિક્ષણ કેમ વધુ અસરકારક બની શકે એ માટે। તો વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા માટે આપણે વિદ્યાર્થીઓને ઓન્લી ફોર ખાલી ભણાવવું એવું જ જરૂરી નથી, એને સહઅભ્યાસિક પ્રવૃત્તિ અને શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થઈ શકે છે। તો શાળાની અંદર આપણે જઈ શકીએ છીએ, બાળકો ત્યારે વર્ગખંડ છે, પ્રયોગશાળાઓ છે, રમતગમતના મેદાનો છે, આવી અનેક પ્રવૃત્તિઓ છે, એમાં અધ્યયન અને અધ્યાપનની પરિસ્થિતિમાં કેટલાક મહાન વિદ્વાનો જે સાયકોલોજી છે, મનોવૈજ્ઞાનિકનો અભ્યાસો છે એ આપણે કરવાનો છે। તો ઘણી વખત આવા અનુભવો છે એ આપણે સામેલ આવેલા હોઈ શકે છે, તમે જ્યારે તાલીમ એટલે કે પાઠ આપવા જાઓ છો ત્યારે તમે વારંવાર અમુક સ્ટુડન્ટોને છે એ માનસિક રીતે તમે એને સક્રિય બનાવવા માગતા હોય, તો વિદ્યાર્થીઓ છે પોતાની ઇતર પ્રવૃત્તિની અંદર વ્યસ્ત હોઈ શકે છે, ત્યારે આપણે એમ કહી શકીએ આમાં મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા એટલે કે આનો ઈલાજ છે એ આપણે મેળવી શકીએ છીએ। કે વિદ્યાર્થીઓને વારંવાર એકને એક સૂચન આપવામાં આવે છતાંય વિદ્યાર્થીઓ છે એ સૂચનનું પાલન નથી કરતા, એમ પછી તમને બહુ જ એનાથી નારાજ બની શકો, એટલે તમે છેલ્લે એવા શબ્દ છે એ વાપરો શકો છો કે આને મગજ જ નથી એવું એમ, પણ શિક્ષણ તરીકે આપણે એ શબ્દ યુઝ નથી કરતા, એટલે એનો આપણે ઉકેલ લઈ આવવા માટે આપણે કેટલાક મહાન મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા આનો ઉકેલો છે એ લાવીએ છીએ। તો અધ્યયન અને અધ્યાપન એટલે કે શિક્ષક અને વિદ્યાર્થીઓને પ્રવૃત્તિની અંદર ઘણા બધા એવા પરિબળો છે એ મહત્વના ભાગ ભજવી શકે છે। તો શિક્ષક અને વિદ્યાર્થીઓ છે એ જ્યારે એનું શિક્ષણ કાર્ય કરાવે છે શિક્ષક, ત્યારે એને વધારે અસરકારક બનાવવા માટે એને કેવા પ્રયત્ન કરવા જોઈએ, તો કે સૌ પ્રથમ શિક્ષક છે એ ને સફળતાઓ મેળવે અને વિદ્યાર્થીઓ છે એનું ગ્રહણ કરે એ માટે એક જ પરિબળ મહત્વનું નથી હોતું, એમ કે બે કે તેથી વધારે પરિબળો છે એ આંતરક્રિયાઓ દ્વારા પ્રક્રિયાઓને અસર કરી શકે છે, એ માટે ઘણા બધા મોડલો છે એ રજૂ થઈ શકે છે। તો આપણે એ મોડલો વિશે વાત કરીએ ત્યારે અસરકારક અધ્યયનની પ્રક્રિયા કરવા માટે શિક્ષકે છે એ અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયાને સમજવા માટે તેની સાથે ઘણા બધા સંબંધિત પરિબળો છે એને મહત્વનો ભાગ છે એ ભજવી શકે છે, એ માટે આપણે માર્ગદર્શક છે એ બની શકીએ છીએ। તો આ એની પ્રસ્તાવનાની આપણે વાત કરીએ છીએ। હવે નેક્સ્ટની અંદર આપણે અધ્યયન અને અધ્યાપનના મોડલ વિશેની વાત કરવા જઈએ છીએ। તો જ્યારે શિક્ષક છે એ નોલેજ આપે છે ત્યારે વિદ્યાર્થીઓ છે એ
નોલેજ મેળવીએ છીએ, એટલે કે શિક્ષક છે એ ભણાવે છે અને વિદ્યાર્થીઓ છે એ ભણે છે, ત્યારે અધ્યયન કાર્ય કરતાં વિદ્યાર્થીઓના વર્તનની અંદર પરિવર્તન લઈ આવવાના ઉદ્દેશથી શિક્ષક પોતાનું શિક્ષણ કાર્ય છે એ કરે છે. કે જે વિદ્યાર્થીઓને તમે શિક્ષણ આપો છો, નોલેજ આપો છો, એ નોલેજ આપવાથી વિદ્યાર્થીની વર્તનની અંદર છે એ પરિવર્તન લઈ આવી શકે છે એમ, નોલેજ દ્વારા એમ. તો એક ઉદ્દેશથી શિક્ષક છે એ પોતે પોતાનું કાર્ય છે એ કરે છે એમ. તમે જે તે ક્લાસની અંદર જાઓ તો પાંચમા ધોરણના વિદ્યાર્થીઓની એજ અને એની વયકક્ષા પ્રમાણે તમે એને શિક્ષણનો નોલેજ આપો ત્યારે એના વર્તનની અંદર પરિવર્તન છે લઈ આવી શકે છે. કે મને મારા ટીચરે અથવા સરે છે આવું કીધું એટલે આવ્યું હું કરી શકીશ. તો એ જ રીતનું અપ જાવો એટલે વિદ્યાર્થીઓની બુદ્ધિ અને વયકક્ષા પ્રમાણે એવા નોલેજ શબ્દ વાપરી શકો છો જેથી વિદ્યાર્થીના વર્તનની અંદર પરિવર્તન છે એ આવી શકે છે. કે કેવું વર્તન કરવું, કેવો બિહેવ કરવો, કેવી રીતનું રિસ્પેક્ટ આપવી, તો આમાં એને તમે જે શીખવાડો છો એવું જ બાળક શીખે છે. ઘણી વખત એવા આપણે અનુભવ કરી શકીએ છીએ નાનું બાળકને એના મેડમે ક્યારે કે ટીચરે ઘણી વખત ખોટો શબ્દ કરેલો હોય તો આપણે ઘરે ઘણી વખત રિચેક કરતા હોય તો આપણે એમ કહી શકીએ છીએ બટ આ ખોટું છે, ત્યારે એ બાળક છે ને એ જીદ પકડે છે કે ના ના મને મારે સર અથવા મેડમે આ કરાવ્યું છે એ સાચું છે એ રાઈટ છે. એટલે શિક્ષક જ્યારે અધ્યાપન કાર્ય કરાવે છે ત્યારે એની અધ્યયન એટલે કે વિદ્યાર્થીઓ ગ્રહણ કરે છે ત્યારે એના વર્તનની અંદર પરિવર્તન લઈ આવવા માટે શિક્ષક છે એ પોતાનું શિક્ષણ કાર્ય કરે છે. તો શિક્ષણ છે એનો ઉદ્દેશ શું છે એમ તો આપણે ખબર છે કે આપણે લાખો લોકો છે એ ભાવિ એક શિક્ષક છે એને નાગરિક સારો બનાવવા માટે એમ. તો શિક્ષણની અંદર ઘણી બધી એવા જુદા જુદા અભિગમો રહેલા હોય છે એમ. તો એ મેથડની અંદર આપણે બધા અભિગમો છે એ ભણેલા છે, એ આપણે તો અભિગમની અંદર આપણે મોડેલો ઘણા બધા એવા નિદર્શકો બનાવી શકીએ છીએ એમ. કોઈ અટપટો મુદ્દો હોય, કોઈ અઘરો મુદ્દો હોય એને સહેલો અને સરળ બનાવવા માટે ઘણા બધા આપણે એવા મોડેલો રજૂ કરી શકીએ છીએ. 3D છે મોડલ, 2D મોડલ છે, તો જેનાથી વિદ્યાર્થીઓ છે એ એક્ટિવિટી દ્વારા એનાથી નોલેજનો ઉપયોગ કરી શકે છે અને ગ્રહણ છે એ જ્ઞાન છે એ ગ્રહણ કરી શકે છે. તો પ્રાચીન સમયથી ને જ આવા બધા મોડેલો છે એ ઉપયોગ થતા આવે છે. તો ઘણા બધા મોડેલો વિશેની ચર્ચાઓ છે એ આપણે કરેલી હોઈ શકીએ છીએ. અટપટા મુદ્દા હોય તો સાયન્સની અંદર મેથ્સની અંદર ઘણા બધા આકૃતિઓ છે મોડલ ટાઈપની હોઈ શકે છે 3D અને 2Dના પીસની અંદર. તો આવા શિક્ષક છે એ પોતાના ઘણા બધા મોડલો છે એવા પોતાના જાતે હોતન વિકસાવેલા હોઈ શકે છે. તેલા ઘણા બધા દાયકા દરમિયાન આપણે વાત કરીએ તો આવા ઘણા બધા શિક્ષણની અંદર છે એ દાયકા દરમિયાન આવા મોડલો છે એ વિકસિત થઈ શક્યા છે એમ. તો શિક્ષણ છે એમાં વિદ્યાર્થીઓની અંદર અમુક શક્તિઓ છે એ વિકસાવવાની પ્રક્રિયાઓ છે આપણે અજમાવી શકીએ છીએ. તો ઘણી વખત આપણે ખબર છે કે શિક્ષક છે એ ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરતી વખતે એવા કોઈ મોડલો છે અઘરા પોઈન્ટ વિશે એવી કૃતિઓ છે તો વિદ્યાર્થીઓને એનું કાર્ય છે એ કરાવીએ છીએ. તો જેથી કરીને વિદ્યાર્થીની અંદર રહેલી અમુક શક્તિઓ છે એનો વિકાસ આપણે કરી શકીએ છીએ. કેમ એક દરેક સ્કૂલની અંદર શાળાની અંદર એક સાયન્સ ડે એટલે કે વિજ્ઞાન મેળાનું આયોજન કરી શકીએ છીએ ત્યારે એમાંથી મોડલો વિદ્યાર્થી કૃતિઓ છે એ રજૂ કરી શકે છે. તો જેથી કરીને આપણે ખ્યાલ આવે છે કે આ વિદ્યાર્થીની અંદર કેટલીક શક્તિઓ છે એનો વિકાસ આપણે કરી શકીએ છીએ. તો અટાણના રૂલ્સ પ્રમાણે આપણે કોઈ ન્યૂ ચેપ્ટર ચાલુ કરવું હોય તો મેથ્સની અંદર વાત કરતા હોય તો સૂત્ર છે એ ઘણા બધા મોડલો હોય તો આપણે કહી શકીએ છીએ સમઘન છે, લંબઘન છે, નળાકાર છે તો એના સૂત્ર બધાય હોય ક્ષેત્રફળ અને ઘનફળ મેળવવાના. તો અટાણના ટીચરો છે એ બધાય ડાયરેક્ટલી સૂત્ર લખાવી દે છે, કોઈ પણ સૂત્ર છે એ સમજાવતા નથી. સમજાવવા માટે એને જે આકૃતિઓ છે મોડલો છે એના દ્વારા સમજાવી શકીએ તો વિદ્યાર્થીઓને છે એ લાઈફ ટાઈમ સુધી યાદ રહી શકે છે. પણ એ મોડલો છે એ નથી સમજાવતા એટલે વિદ્યાર્થીઓને લાઈફ ટાઈમ સુધી યાદ નથી રહેતા, એ ગોખણ્યું પ્રકારનું જ્ઞાન છે એ બની શકે છે. તો શિક્ષણનું મહત્ત્વનું કાર્ય છે કે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થીને લક્ષ્યમાં રાખીને વિદ્યાર્થીઓનો વિકાસ છે ને એવું થાય એવા આપણે સફળ પ્રયત્ન કરવા જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીનો વિકાસ માટે ઉત્તરદાયિત્વ નિભાવવું જોઈએ. કે શિક્ષકે વિદ્યાર્થીઓની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ છે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય, વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે એ ઉજળું થાય એવા અનેક પ્રયત્ન છે એ કરવા જોઈએ એમ. વિદ્યાર્થીઓની અંદર ઘણી બધી એવી જરૂરિયાતો હોઈ શકે છે, વ્યક્તિગત જરૂરિયાતો કે
જેની અપેક્ષાઓને આપણે સંતોષી શકીએ તેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ છે એ કહી નથી શકતા, ન સમજાણું હોય તો એમ. તો વિદ્યાર્થીઓની અંદર ઘણી બધી એવી જરૂરિયાતો છે, વિદ્યાર્થીઓને ઘણી બધી એવી અપેક્ષાઓ છે જે આપણે પૂર્ણ રીતે સંતોષી શકતા ન હોઈએ. તો વિદ્યાર્થીઓને સંપૂર્ણ રીતે વિકાસ થાય, સર્વાંગી રીતે વિકાસ થાય એવા આપણે આયોજનો શિક્ષક તરીકે કરવા જોઈએ. તો શૈક્ષણિક અનુભવોની અંદર આપણે જે આયોજન કરીએ છીએ એનું આપણે અમલીકરણ કરીએ છીએ, તો એમાં જેટલી જરૂરિયાતો હોય એવી હરેક જરૂરિયાતો છે એ અપેક્ષિત આપણે પૂર્ણ કરવી જોઈએ એમ. તો વિદ્યાર્થીઓ છે એ જ્યારે ઉચ્ચ શૈક્ષણિક અનુભવો પૂરા પાડવા માટે જાય ત્યારે આપણે વિવિધ પ્રકારની શૈક્ષણિક પદ્ધતિઓ છે એ ઉપયોગ કરી શકીએ છીએ. જે મેથડની અંદર પ્રયુક્તિઓ બધી આપણે આવી ગઈ, કથન છે, વાંચન છે, લેખન છે એવી. તો શિક્ષકે દરેક વ્યૂહરચનાનો ઉપયોગ કરવો જોઈએ એમ. કોઈ પણ શિક્ષક છે એ જ્યારે અધ્યયન કાર્ય અને અધ્યાપન કરાવે છે, વિદ્યાર્થીઓ જ્યારે અધ્યયન કરે છે, શિક્ષક જ્યારે અધ્યાપન કરાવે છે ત્યારે વિવિધ અભિગમોનો ઉપયોગ થવો જોઈએ, વિવિધ પ્રયુક્તિનો ઉપયોગ થાય છે. પ્રમાણે ટીચિંગ પોઈન્ટનો મુદ્દો હોય એ મુદ્દાને રિલેટિવને ધ્યાનમાં રાખીને આવી પ્રયુક્તિઓ છે એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણે શિક્ષણ કાર્ય છે એને સારી રીતે વિદ્યાર્થીઓ છે એ ગ્રહણ કરી શકે અને વિદ્યાર્થીઓને સંતોષ મળી શકે એવા આપણે પ્રયત્ન છે એ હોઈ શકે છે. તો આમ શિક્ષણની પદ્ધતિમાં શિક્ષણનો ઉદ્દેશ છે એ સિદ્ધ કરવા માટે આપણે ઘણી બધી સફળતાઓ છે એ મેળવી શકીએ નહીં એમ. કારણ કે આપણે ઘણા શિક્ષકો છે એને ઉત્સાહ હોય, કીડો હોય, તો એ આવી હરેક એક્ટિવિટીઓ દ્વારા અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવા સંતોષથી એ માર્ગદર્શન છે એ આપી શકતા હોઈ શકે છે. તો આવી પ્રયુક્તિઓ દ્વારા આપણે અધ્યયનના સિદ્ધાંતોનો આધાર નથી રહેલો માત્ર એમ, પરંતુ શિક્ષણશાસ્ત્રીની અંદર એના સંશોધન કરનારાઓએ કેટલાક પ્રયોગો અને સિદ્ધાંતો છે એ સ્થાપિત કરેલા છે. એ સિદ્ધાંત અને પ્રયોગને આધારે ઘણા બધા શિક્ષણની અંદર મોડલો છે એનું આયોજન થઈ શકે છે. તો આવા શિક્ષણની અંદર જે મોડલો છે એ મોડલોનો ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓને સફળતાઓ છે એ આપી શકીએ છીએ. તો શિક્ષણની અંદર ઘણા બધા એવા મોડેલો છે જેથી શિક્ષણનો ઉદ્દેશ છે એ સિદ્ધ થઈ શકે છે અને અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયાઓની અંદર અસરકારકતાના વિવિધ માર્ગો છે એ આપણે મેળવી શકીએ છીએ. તો શિક્ષણની અંદર મુખ્ય ધ્યેય હોય વિદ્યાર્થીઓનું અધ્યયન શૈલી પદ્ધતિએ થવું જોઈએ. એ વિદ્યાર્થીઓને આપણે જે અધ્યયન કરાવીએ છીએ એ શૈલી પદ્ધતિ કરવા માટે એમાં ઘણા બધા લક્ષણો છે એ મહત્ત્વના છે. એ લક્ષણોને ધ્યાનમાં રાખીને દરેક મોડલો છે એનો આપણે બુદ્ધિપૂર્વક ઉપયોગ કરી અને શિક્ષણની અંદર સામર્થ્ય છે એ સમાયેલું હોય છે. તો ઘણા બધા એવા ભિન્ન ભિન્ન એટલે કે જુદા જુદા મોડલો હોય છે. બાળકો છે એની વ્યક્તિઓ છે વ્યક્તિગત ભિન્નતાઓ છે એ જુદી જુદી હોઈ શકે છે. તો દરેક વિદ્યાર્થીઓની ભિન્નતાને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થીઓની વયકક્ષાને ધ્યાનમાં રાખીને અને દરેક મોડલો છે એની સમક્ષ આપણે સહાયરૂપ બનાવવા જોઈએ, જેથી આપણે આ વિવિધ મોડલોનો ઉપયોગ કરવાથી આપણું શિક્ષણ છે એ અસરકારક બની શકે છે. તો કેમ મેં તમને કીધું કે અધ્યયન અધ્યાપનની અંદર આવા ઘણા બધા મોડલો હોઈ શકે છે. એમાં મેથ્સ અને સાયન્સવાળાના લોકોને ઉદાહરણ છે એ જાજા બધા હોય. કોઈ પણ સૂત્રની શરૂઆત કરવા માટે આપણે એના મોડલ છે, કોઈ 3D છે, કોઈ 2D છે, તો એના દ્વારા આપણે એનો પરિચય છે એ આપવો જોઈએ અને એના ઉપરથી આપણે એના તારણો, સિદ્ધાંતો, નિયમો, સૂત્ર છે એ તારવવા જોઈએ, જેથી વિદ્યાર્થીઓ છે લેટ ટાઈમ સુધી ગ્રહણ કરી શકે અને વિદ્યાર્થીઓની પોતાની શક્તિઓનો છે એ વિકાસ થઈ શકે અને વિદ્યાર્થીઓ છે એ પોતાનું સંતોષકારક ન્યાય છે એ મેળવી શકે એવા અર્થની અંદર ઘણા બધા એ અધ્યયન અધ્યાપનના મોડલો છે એને રજૂઆત કરવામાં આવેલી છે. તો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ છે અને દરેક શિક્ષકો છે આવી પ્રયત્ન છે એ કરે તો એમાં ચોક્કસ સફળતાઓનો માર્ગ છે એ આપણે મળી શકે છે. તો આ આપણે એને સાદા વર્ડ્સની અંદર આપણે એનો વર્ડ્સ જોયો. તો હવે કરોલનું શાળા અધ્યયનનું મોડલના અસર કરતા પરિબળો, કરોલનું શાળા અધ્યયનના મોડલને અસર કરતા પરિબળો. તો જો સાયકોલોજીની અંદર વાત કરી તે આપણે પ્રસ્તાવનાની અંદર કે આવા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે શૈક્ષણિક પ્રક્રિયાઓ થાય છે એ શૈક્ષણિક પ્રક્રિયાઓને અસરકારક કરવા માટે ઘણા બધા આપણે મનોવૈજ્ઞાનિકોનો અભ્યાસો કરી શકીએ છીએ. તો જે જ્યોન બિસેલ કરોલ અમેરિકાના મનોવિજ્ઞાન હતા એ કે જ્યોન બિસેલ કરોલ છે એ ક્યાંના મનોવૈજ્ઞાનિક હતા તો કે અમેરિકાના મનોવૈજ્ઞાનિક હતા. તેનો પ્રારંભ એટલે તેનો શરૂઆત BF સ્કિનરના વિદ્યાર્થીઓ હતા એમ. તે કોના વિદ્યાર્થીઓ હતા તો કે BF સ્કિનરના વિદ્યાર્થીઓ હતા. તે પછી તેઓ એલ્થર્સ સાથે જોડાયેલા હતા એમ. તે પછી તે વિદ્યાર્થી પછી કોની સાથે એને પરિચય કર્યો તો કે એલ્થર્સ સાથે જોડાયેલા હતા અને શાળાના અધ્યયનના મોડલોનું એનું
પ્રદાન કરેલું હતું. તો એનો પરિચય કેવી રીતે કરેલો હતો, એનો પરિચય દ્વારા શું શું કરવામાં આવ્યું હતું તે, તો કે કરોલની માન્યતા અનુસાર અધ્યયનને અસરકારકતા બનાવવા માટે અધ્યયન માટે લેવામાં આવતો સમય, એ શિક્ષક અને વિદ્યાર્થીઓ જ્યારે અધ્યયન અને અધ્યાપનનું કાર્ય કરે છે ત્યારે એ અધ્યયન અને અધ્યાપનના કાર્ય કરવા માટે સમય છે એ ખૂબ જ મહત્ત્વનો છે. એમ ઘણી બધી કહેવતો આપણે જોયેલી છે કે વીતેલો સમય છે એ પાછો આવતો નથી, તો જે મળેલો સમય છે એનો આપણે સદુપયોગ કરતાં શીખવો જોઈએ. એમ અત્યારે ઘણી વખત આપણી એજ તમારા સ્ટુડન્ટ તરીકે નાની હોય તો તમને ખ્યાલ હોતો નથી, એક વખત સમય હાથમાંથી જતો રહ્યો પછી એ સમય પાછો ફરીથી આવતો નથી. એટલે જ્યારે એમ કે અધ્યયન અને અધ્યાપનનું કાર્ય છે એ અસરકારકતા બનાવવા માટે શિક્ષક અને વિદ્યાર્થી બંને સજાગ છે એ હોવા જોઈએ. તો એ માટે એને સમય ધ્યાનમાં લેવો જોઈએ, એના સ્ત્રોત છે એ ધ્યાનમાં લેવા જોઈએ, તમે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરો છો અને દરેક વસ્તુઓનું યોગ્ય વ્યવસ્થાપન છે એ આપણે કરવું જોઈએ. જો કોઈ પણ વસ્તુઓ છે એનું વ્યવસ્થાપન યોગ્ય માર્ગદર્શન ન હોય અથવા તો યોગ્ય આયોજન ન હોય તો આ વસ્તુઓ છે એ બધી અશક્ય બની શકે છે. એમ અધ્યયન અને અધ્યાપન માટે કેટલાક બધા પરિબળો છે એ મહત્વ ના ભાગ ભજવે છે. એમાંથી આપણે પાંચ પરિબળો છે એ મહત્વના ભાગ ભજવે છે. એમાં પહેલું પરિબળ છે અભિયોગ્યતા. પહેલું પરિબળ છે આપણે કીધું છે ને કરોલના શાળા અધ્યાપનના મોડલને અસર કરતા પરિબળો, તો એમાં પહેલું પરિબળ છે અભિયોગ્યતા. સેકન્ડ પરિબળ છે કે અધ્યાપનને સમજવાની ક્ષમતા, કે આપણે એક વિદ્યાર્થી છે તો શિક્ષક છે એ અધ્યાપન કાર્ય કરે છે તો એને સમજવાની ક્ષમતા આપણામાં હોવી જોઈએ. કહેવત છે ને કે એક હાથે તાળી ન પડે એનું માટે, તો કે શિક્ષક અને વિદ્યાર્થી બંને એક્ટિવ હોવા જોઈએ, જાગૃત હોવા જોઈએ. થર્ડની અંદર આપણે પરિબળની અંદર વાત કરી શકીએ છીએ, તો થર્ડની અંદર એમ કહે છે કે વિદ્યાર્થીઓની વ્યક્તિગત ક્ષમતા એટલે કે જુદી જુદી હોઈ શકે છે. વિદ્યાર્થીઓની વ્યક્તિગત ક્ષમતાઓ બધા કેવી હોય છે, જુદી જુદી છે. કુદરતે પાંચ આંગળીઓ સરખી નથી આપી, એ માટે ક્લાસની અંદર બેઠેલા 50 કે 60 વિદ્યાર્થીઓ ક્ષમતાઓની સરખી હોતી નથી, જુદી જુદી હોય છે. કોઈ છે એ વધારે હાઈ લેવલની ક્ષમતા ધરાવતો હોય, કોઈ છે એ ઓછી હાઈ લેવલની ક્ષમતા ધરાવતો હોય, અને બાકીના બધા મીડિયમ લેવલની અંદર એની ક્ષમતા હોઈ શકે છે. આપણે ખબર છે ક્લાસની અંદર રેન્કરે આપણે ખબર જ છે 2, 5, 10 જ નીકળે એમ, અને ક્લાસની અંદર ફેલ 2, 4, 5 જ થાય, બાકીના બધા મીડિયમ વર્કની અંદર આવતા હોઈ શકે છે. નેક્સ્ટ અંદર ફોર્ડની અંદર વાત કરી શકીએ છીએ, તો કે ફોર્ડની અંદર એમ કહી શકીએ છીએ કે અધ્યતા એટલે કે અને શિક્ષક સતત પ્રયત્નશીલતા હોવા જોઈએ. એમ શિક્ષક અને વિદ્યાર્થી છે એ સતત કેવા હોવા જોઈએ, પ્રયત્નશીલ હોવા જોઈએ, કે એક પ્રયત્ન કરી બીજો પ્રયત્ન સફળતાનો માર્ગ છે એ જોવા મળે છે. અને અધ્યાપનની ગુણવત્તાઓ કેવી છે એના પાંચ પરિબળની આપણે વાત કરી છે, તો એમાં અભિયોગ્યતાઓની આપણે વાત કરીએ છીએ. અભિયોગ્યતાની વાત એટલે કે પહેલું પરિબળ, પહેલા પરિબળની અંદર એમ કે અધ્યતા એટલે કે વિદ્યાર્થીઓ પોતાની અભિયોગ્યતાઓના અધ્યયન માટે જવાબદાર મુખ્ય પરિબળ છે. આપણે કહી શકીએ છીએ ને કોઈના મેરેજની અંદર જાય તો બ્રાહ્મણો છે એ ખાલી ફેરા ફેરવી દઈએ, કોઈનું ઘર છે એ ચલાવવા આવતા નથી એમ, તો વિદ્યાર્થીઓ છે એની અભિયોગ્યતાઓ કેવી હોવી જોઈએ, કે શિક્ષક છે જ્યારે અધ્યયન કરાવે છે અધ્યાપન કાર્ય કરાવે છે અને વિદ્યાર્થી જ્યારે એનું અધ્યયન કરે છે તો અધ્યયનમાં એનું જવાબદાર મુખ્ય પરિબળ કોણ છે, તો કે તેમાં શિક્ષકનું કોઈ નિયંત્રણ છે એ નથી હોતું. શિક્ષક છે એ એક ઉપરથી સ્પીચ આપે છે, સ્પીચ ઉપરથી એનું અધ્યાપન કાર્ય કરાવે છે, અધ્યાપન કાર્ય દ્વારા એને માહિતી આપે છે, અને એ માહિતી દ્વારા વિદ્યાર્થીઓ છે એ પોતે પોતાનું નિયંત્રણ છે શિક્ષક રાખી શકે છે, કેટલું મારે આમાંથી સમજવું, કેટલું મારે આમાંથી ઉપયોગમાં લેવું, કેટલું આમાં મારા માટે જરૂરી છે. શિક્ષક છે એ બધાને વિદ્યાર્થીઓની ભિન્નતાઓ જુદી જુદી છે એને રિલેટિવ દરેક વર્ડ્સ એ વાપરતા હોય વિવિધ ઉદાહરણો દ્વારા. જો વિદ્યાર્થીઓમાં કોઈ એક બાબત શીખવાની અભિયોગ્યતા વિશે હશે તો તે બાબત ઝડપથી શીખી શકે છે. આપણે ગુજરાતીની અંદર કહી શકીએ છીએ તો કેમ આપણે ઇન્ટરેસ્ટ વાત કહીએ છીએ, જે લોકોને ઈચ્છા હોય, જે લોકોને કંઈક ઇન્ટરેસ્ટ હોય તે વસ્તુઓ છે એ સહેલાઈથી શીખી શકે છે, અને જેમાં તમને ઇન્ટરેસ્ટ ન હોય, જેમાં તમને ઈચ્છા ન હોય એ વસ્તુ તમને શીખવામાં થોડી કેવી લાગે છે, વાર લાગે છે. તો અભિયોગ્યતાઓને છે જેને કોઈ પણ વિદ્યાર્થી છે એને અભિયોગ્યતાઓ હશે
તો એ વહેલી તકે શીખી શકશે અને કોઈ વિદ્યાર્થીઓને અભિયોગ્યતા નહીં હોય તો એ વહેલી રીતે શીખી શકતો નથી એમ. ઘણી વખત તમે ક્લાસમાં ભણાવતા હોય તો ઘણા વિદ્યાર્થીઓને એક વખત તમે લખાવો અથવા એક વખત તમને બોલાવો તો એને યાદ રહે છે, એટલે એમાં શીખવાની એને ઉત્સાહ હોય છે, એને એમાં અભિયોગ્યતા હોય છે, એટલે એ વિદ્યાર્થીઓ ફટાફટ શીખી શકે છે એમ. કોઈ વિદ્યાર્થીઓને આપણે 5-5 વખત લખાવીએ, 5-5 વખત રીડ કરાવીએ છતાં એ શીખી નથી શકતો, એટલે એને આમાં અભિયોગ્યતા હોતી નથી, એટલે એ શીખી શકતા નથી એમ. આપણા લોકલ શબ્દની અંદર આપણે એમ કહી છે ને કે ઇન્ટરેસ્ટ હોય તો આપણે આવડે છે, ઇન્ટરેસ્ટ ના હોય તો આપણે આવડતો નથી એમ. તો અભિયોગ્યતા એટલે કે વિદ્યાર્થીઓને કેટલી ઇન્ટરેસ્ટ છે એમ. જો વિદ્યાર્થીઓને ભણવામાં ઇન્ટરેસ્ટ હશે, વિદ્યાર્થીઓને નોલેજ મેળવવામાં અભિયોગ્યતા હશે તો તમે કોઈ પણ વસ્તુ શીખવાડશો, એક વખત શીખવાડશો તો વિદ્યાર્થીઓ શીખી શકશે, અને નકર વારંવાર શીખવાડવામાં આવે તો વિદ્યાર્થીઓ છે શીખી શકતા નથી. તો સેકન્ડ પરિબળની વાત કરીએ છીએ તો સેકન્ડ પરિબળની અંદર આપણે એમ કહી શકીએ છીએ કે શિક્ષક છે એ જ્યારે અધ્યાપનને સમજવામાં સમજાવવાની વિદ્યાર્થીઓની ક્ષમતા કેવડી છે અને વિદ્યાર્થીઓમાંથી કેટલું અર્થગ્રહણ કરી શકે છે, વિદ્યાર્થીઓ છે એમાં કેવી રીતનું અર્થપૂર્ણ માહિતી છે એ મેળવી શકીએ છીએ, અને વિદ્યાર્થીઓનું નવું જ્ઞાન સાથે જૂનું જ્ઞાન છે એ કેટલું સાંધી શકીએ છીએ. તો ઘણી વખત તમને અમે વારંવાર સૂચનો આપીએ છીએ જ્યારે પાઠ આપવા જાય છે ત્યારે કે તમે કયા સ્ટાન્ડર્ડમાં પાઠ આપવા જાઓ છો, એ માટે વિદ્યાર્થીઓની સમજ શક્તિ કેવડી છે એ સમજ શક્તિને રિલેટિવ શબ્દ તમને વાપરો એ. એટલે સેકન્ડ પરિબળ છે વિદ્યાર્થીઓની અધ્યયન સમજવા સમજાવવાની શિક્ષકને અધ્યાપન સમજાવવાની વિદ્યાર્થીઓની ક્ષમતા, શિક્ષકને અધ્યાપન સમજાવવાની વિદ્યાર્થીઓની ક્ષમતા કે તમે જ્યારે વિદ્યાર્થીઓ કોઈ પણ ક્લાસની અંદર જાઓ છો તો ક્લાસ પહેલાં કયો છે એ જોવાય, એ ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓની વય ક્ષમતા કેવડી છે એ વય ક્ષમતાને આધારે એનો બુદ્ધિઆંક છે એ હોઈ શકે છે. તો તમે અહીંયા લોકલ શબ્દ છે એ નીચા લેવલમાં નીચા સ્ટાન્ડર્ડમાં લોકલ શબ્દ હોય તો તમે વાપરો તો વિદ્યાર્થીઓ સમજી શકે, નકર સમજી શકતા નથી. અને ઊંચા ક્લાસની અંદર જાઓ એટલે કે કોલેજ લેવલના તો વિદ્યાર્થીઓની વય કક્ષા છે એ વધારે હોય, વિદ્યાર્થીઓનો વય કક્ષા પ્રમાણે એનો બુદ્ધિઆંક હોય તો એ તમે ડિફિકલ્ટ શબ્દ છે એ વાપરી શકો તો વિદ્યાર્થીઓ છે એ સમજી શકે છે. એટલે આપણે જ્યારે આપણે અહીંયા બીએડની અંદર આવ્યા ત્યારે આપણે સૌ પ્રથમ માઇક્રો ટીચિંગથી શરૂઆત કરી, માઇક્રો ટીચિંગની શરૂઆત કરી એમાં આપણે 4 કૌશલ્ય છે એ આપીએ છીએ, વિષયાભિમુખ કૌશલ્ય, પ્રશ્ન પ્રવાહિતા, સુદૃઢ કૌશલ્ય અને કાપાકાર્ય કૌશલ્ય. વિષયાભિમુખ કૌશલ્યની અંદર આપણે શું કરીએ છીએ કે વિદ્યાર્થીના પૂર્વજ્ઞાનની ચકાસણી કરી શકીએ છીએ હરેકની અંદર, એમ કે વિદ્યાર્થીને કોઈ પણ નવો ટોપિક ચાલુ કરવો હોય તો વિદ્યાર્થીએ નવો ટોપિક ચાલુ કરતાં પહેલાં એને એનું પૂર્વજ્ઞાન એટલે કે કેટલું જ્ઞાન જાણે છે એ જ્ઞાનને આધારે તમે એને બીજા નવા જ્ઞાનનો છે એ સંપર્ક સંધાવી શકો છો, એટલે કે એનું પૂર્વજ્ઞાન કેવું છે એ પૂર્વજ્ઞાન કેવું જાણે છે, તો એવા લેવલ કક્ષાના શબ્દ તમારે નવા જ્ઞાન સાથે એનું સંબંધન કરવું પડે છે. એટલે વિદ્યાર્થીઓને ક્ષમતા કેવડી છે, વિદ્યાર્થીઓ કેટલું ગ્રહણ કરી શકે છે, શિક્ષકે છે એ જ્યારે અધ્યાપન કાર્ય કરાવે છે એની અંદર એનું મહત્ત્વની ક્ષમતા કેટલી છે, વિદ્યાર્થીઓ તમે જે નોલેજ આપો છો, તમે જે શબ્દ બોલો છો, તમે જે સેન્ટેન્સ બોલો છો એ ગ્રહણ કરી શકે છે, એને કૌશલ્ય છે એ પ્રાપ્ત છે એવું, તો એ નવા જ્ઞાન સાથે એ જૂનું જ્ઞાન છે એ સંબંધો સાધી શકે છે. એટલે ટૂંકમાં જ કેવું હોય તો કે પૂર્વજ્ઞાનની ચકાસણી, વિદ્યાર્થીઓને નવો મુદ્દો આપણે શીખવાડવાનો હોય, શરૂઆત કરવાની હોય તો એને પૂર્વજ્ઞાન કેટલું જાણે છે એ મુદ્દાને રિલેટિવ, એમ સામાન્ય વર્ષના અંદર આપણે એમ કહેવું હોય કે વિદ્યાર્થીઓને આપણે સરવાળા બાદબાકી આવડતા હોય ત્યારે જ આપણે વિદ્યાર્થીઓને ગુણાકાર અને ભાગાકાર છે એ શીખવી શકીએ છીએ એમ. તમે ડાયરેક્ટલી વિદ્યાર્થીઓને એમ કહો કે આજે ગુણાકાર ને ભાગાકાર છે હું તમને કરાવીશ તો વિદ્યાર્થીઓને ગુણાકાર ને ભાગાકાર છે એ ન જ આવડે ક્યારેય એમ. તમે 10 વખત લખાવો, 20 વખત લખાવો અને 50 વખત લખાવો તો એ ન આવડે, કારણ કે વિદ્યાર્થીઓનું બેઝિક નોલેજ, વિદ્યાર્થીનું પૂર્વજ્ઞાન છે એ સરવાળા બાદ બાકી આવડતા જ નથી, તેને ગુણાકાર ભાગાકાર ક્યારેય કોઈ શક્ય બની શકતા નથી, એટલે એના પૂર્વજ્ઞાન સાથે એનું ચકાસણી કરવી જરૂરી છે. તો થોડીની અંદર એમ કે વ્યક્તિગત ક્ષમતા હોય, તો ક્લાસની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે, બધા વિદ્યાર્થીઓ છે એ સમાન હોતા નથી એમ. તો કોઈ વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતા છે એ વહેલી હોઈ શકે છે અને કોઈ વિદ્યાર્થીઓને શીખવાની ક્ષમતા છે એ મોડી હોઈ શકે છે. તો
દરેક વિદ્યાર્થીઓ છે એ વ્યક્તિગત તફાવતોને આપણે ધ્યાનમાં લઈ અને શિક્ષકે પોતાનો અધ્યયન કરવા માટે અધ્યાપન કરવા માટે એવો સમય છે એ ફાળવવો જોઈએ. પણ અત્યારના યુગ પ્રમાણે આપણે એમ કહી શકીએ છીએ કે ક્લાસની અંદર પાંચ વિદ્યાર્થીઓ હોય તો પાંચેય વ્યક્તિઓ જુદા જુદા છે, પાંચેય વ્યક્તિઓની બુદ્ધિની ક્ષમતાઓ જુદી જુદી છે. તાગડી મેં તમને કીધું તો એવું ક્લાસની અંદર હોશિયાર છે એ 8-10 હોય તો એને હાઈ લેવલના શબ્દ તમે વાપરો તો એ હોશિયાર છે એ ગ્રહણ કરી શકે છે. જે નબળા વિદ્યાર્થીઓ છે એને તમે લોકલ શબ્દ વાપરો તો એ ગ્રહણ કરી શકતા નથી. અને બાકીના બધા મીડિયમ વિદ્યાર્થીઓ છે એટલે આપણે શિક્ષક તરીકે દરેકને ધ્યાનમાં રાખીને એવા આપણે શબ્દ છે અને ઉદાહરણો છે એ આપણે ઉપયોગ કરવા જોઈએ. તો દરેક વ્યક્તિઓની વ્યક્તિગત ભિન્નતાની ક્ષમતા છે જુદી જુદી છે. જ્યારે શિક્ષક છે એને ભણાવે છે તો શિક્ષક પાસે એટલો બધો સમય હોતો નથી, આપણે કહી શકીએ તો કે કોર્સ જ માન પૂરા થતા હોય. તો કે જે વિદ્યાર્થીઓ હાઈ લેવલના છે, હોશિયાર છે, બ્રિલિયન્ટ છે, એના માટે અલગ બનાવવું, અલગ હોમવર્ક આપવું, અલગ સમ આપવો, એને એવી રીતનું કરવું, જે ઠોરડા છે એને લોકલ શબ્દમાં આપવું. તો આપણે ખ્યાલ છે એટલો બધો શિક્ષક પાસે સમય હોતો નથી. પણ અહીંયા એવું કહેવા માગે છે કે શિક્ષકે આવા પ્રયત્ન કરવા જોઈએ કે બ્રિલિયન્ટ સ્ટુડન્ટો માટે બ્રિલિયન્ટ જેવું વર્ક આપવું જોઈએ, લો હોય એને લો જેવું, મીડિયમ હોય એને મીડિયમ જેવું. એમ આ ઉપરાંત કે એને શીખવા શિક્ષકે છે એ જ્યારે અધ્યાપન કાર્ય કરે છે તો આવા પ્રયત્ન કરવા જોઈએ અને એને પ્રેરણા છે એ આપવી જોઈએ. આપણે કહી શકીએ છીએ ને કે કૌશલ્ય સુદૃઢક શીખવાડવું એટલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ છીએ. એને ન આવડવું હોય તો આપણે એમ કહીએ સરસ, સાચું, ગુડ, એટલે જેથી કરીને બીજી વખત એની અંદર શીખવા માટે પ્રેરણા લેશે અને ઉત્સાહી થશે. અને તો વિદ્યાર્થીઓને થોડું જ્ઞાન આવડતું હોય છે ત્યારે નવું જ્ઞાન મેળવવા માટે એ સતત પ્રયત્ન કરશે એમ કે ના ના આજે મને મારા સર અને ટીચરે મને ગુડ આપ્યું છે અથવા તો મારા વખાણ કર્યા છે તો કાલે મારે નવું જ્ઞાન શીખવું છે એમ. તો આવા પ્રયત્ન છે એ હોવા જોઈએ. એટલે ટૂંકમાં આપણે એમ કંઈ સુદૃઢીકરણ શબ્દ છે એ ઉપયોગ કરો તો વિદ્યાર્થીઓ છે એને થોડો ખુશીનો માહોલ જોવા મળે અને જેથી કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે થોડાક પ્રયત્નશીલ બની શકે છે. તો દરેક વ્યક્તિઓ છે એની વ્યક્તિગત ક્ષમતાઓ છે એ જુદી જુદી હોઈ શકે છે. તો વ્યક્તિગત ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને શિક્ષકે જ્યારે અધ્યાપન કાર્ય કરાવે છે ત્યારે આવા અનેક વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને અનેક પ્રયત્ન અને પ્રયાસો છે એ કરવા જોઈએ અને વિદ્યાર્થીઓને આપેલા આન્સર મુજબ એને પ્રેરણાનો ભાગ બનાવવો જોઈએ, એટલે કે એને પ્રોત્સાહિત કરવા જોઈએ. પ્રોત્સાહિત કરવા માટે સુદૃઢકરણનો ઉપયોગ કરવો જોઈએ જેથી વિદ્યાર્થીઓ છે એ નવા જ્ઞાન સાથે સતત પ્રયત્નશીલ બને અને નવું જ્ઞાન છે એ મેળવી શકે. તો દરેક વ્યક્તિઓની ક્ષમતાઓ જુદી જુદી હોઈ શકે છે. ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને શિક્ષકે એ રીતનું વર્ક છે એ કરાવવું જોઈએ કે હોશિયાર હોય એને એકાદી બે વખત લખાવો તો આવડી જાય, એક વખત ઈશારો કહે તો આવડી જાય, થોડા હોય 10-10 વખત લખાવો તો એ નથી આવડતું. તો કોઈ પણ વિદ્યાર્થીઓ છે એ સતત આમાં પ્રયત્નશીલ બને એવા પ્રયત્ન કરવા માટે તમારે સુદૃઢકરણ કૌશલ્ય છે એનો ઉપયોગ કરો તો વિદ્યાર્થી છે સતત જાગૃત અવસ્થામાં બની શકે અને વિદ્યાર્થીઓ છે એ નવા જ્ઞાન મેળવવા માટે સતત સંક્રમિત બની શકે છે. ત્યાર પછીની વાત કરીએ એટલે કે ચોથા પરિબળની અંદર વાત કરી શકીએ છીએ તો કે શિક્ષક છે સતત પ્રયત્નશીલ હોવો જોઈએ. તમને એક ટીચર બની શકો તો ટીચર તરીકે તમે છે એ સતત પ્રયત્નશીલ હોવા જોઈએ, એટલે કે વિદ્યાર્થીઓ છે એ સતત મશગુલ બનવા જોઈએ શિક્ષણની અંદર. તમે જો એટલા બધા પ્રયત્નશીલ ન હોય તો આગળ તમે ડાઈસ ઉપરથી અથવા તો સ્ટેજ ઉપરથી તમે વર્ક કરાવતા હોય ને છેલ્લી બેચે વિદ્યાર્થીઓ છે મજાક મસ્તી કરતા હોય, હોમવર્ક કરતા હોય તો શિક્ષક એટલો બધો પ્રયત્નશીલ ન હોઈ શકે. તો આવું વસ્તુઓ છે એ વિદ્યાર્થીઓ તકના લાભ છે એ લઈ શકે છે. તો ઘણી બધી એવી તક છે એ વિદ્યાર્થીને મળી શકે છે જેથી કરીને વિદ્યાર્થીઓ છે એ પોતાનું શિક્ષણ છે એ ગુમાવી શકે છે. તો એ જગ્યાએ શિક્ષક છે એ સતત પ્રયત્નશીલ રહેવો જોઈએ. શિક્ષક સતત પ્રયત્નશીલ રહેશે તો જે એને શિક્ષણ આપવું છે એમાં એને ચોક્કસ રીતે ન્યાય મળી શકે છે. તો ઘણી બધી તક છે એવા વિદ્યાર્થીઓ છે એ આપતા હોઈ શકે છે કે એને સમય નથી હોતો, એ પરિબળને ધ્યાનમાં રાખીને શિક્ષક છે એ નિયંત્રણ કરી નથી શકતો. તો શિક્ષકને આ બધું નિયંત્રણ કરવું જોઈએ. તો એ માટે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એની અભિયોગ્યતાઓને ધ્યાનમાં રાખીને અને એ અભિયોગ્યતાને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિદ્યાનું અધ્યયન છે એ સારું થયું છે કે નથી થયું, વિદ્યાર્થીઓની અભિયોગ્યતાઓ જાણવી જરૂરી છે.
દરેક વિદ્યાર્થીઓ જુદી જુદી ક્ષમતાવાળા હોય છે, દરેક વિદ્યાર્થીઓની ઈચ્છા ઇન્ટરેસ્ટ જુદું જુદું હોય છે, તો શિક્ષક તરીકે આવી દરેક વિદ્યાર્થીઓને તક આપવી જોઈએ, એટલે કે સમય આપવો જોઈએ, એટલે કે જેથી કરીને શિક્ષક છે એ જાણી શકે છે કે કયો વિદ્યાર્થીઓની અંદર કેટલી સુષુપ્ત શક્તિઓ છે, અને એ સુષુપ્ત શક્તિઓને વિદ્યાર્થીઓને બહાર લાવવા માટે દરેક વિદ્યાર્થીઓને સમય અને તક છે એ મહત્ત્વનું પરિબળ છે એ બની શકે છે. તો શિક્ષકે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, વિદ્યાર્થીઓ છે એ સતત એક્ટિવ બનવા જોઈએ. વિદ્યાર્થીઓ એક્ટિવ બનવા માટે આપણે ઘણી વખત એમ પ્રશ્ન છે એ ટોપિક ચલાવતી વખતે આપણે પ્રશ્ન પૂછીએ છીએ, વચ્ચે વચ્ચે અથવા છેલ્લે પૂછીએ છીએ, તો આપણે નબળા વિદ્યાર્થીઓને કોઈ તક જ નથી આપતા. એમ હોશિયાર હોય એને પૂછી લઈએ, નબળા છે એને પૂછતા નથી. તો નબળા વિદ્યાર્થીઓ છે એને પૂછવું જોઈએ, એને એવી તક આપવી જોઈએ, એને એવી અભિયોગ્યતાઓ હોઈ શકે છે કે મારે આજે આન્સર આપવો છે. એક વખત એને તમે તક આપો તો ચોક્કસ એ જવાબ આપશે. રાઈટ અથવા રોંગ, રાઈટ આપીએ તો કંઈ વાંધો નથી, રોંગ આપીએ તો એને પ્રોત્સાહિત કરો, જેથી કરીને નેક્સ્ટ સમય નવું જ્ઞાન શીખવા માટે સંક્રમિત બને અને નવા જ્ઞાનનો જવાબ છે એ તમે રાઈટમાં મેળવી શકો. તો વિદ્યાર્થીઓની અભિયોગ્યતાઓ જુદી જુદી હોઈ શકે છે, એ અભિયોગ્યતાઓને ધ્યાનમાં રાખીને તમારે આવા મહત્ત્વના પ્રયત્નો છે એ કરવા જોઈએ. પાંચમા પરિબળની અંદર વાત કરીએ છીએ તો પાંચમા પરિબળની અંદર આપણે એમ કહી શકીએ છીએ કે અધ્યયન એટલે અધ્યાપન છે એ તમે ભણાવો છો તેમાં ઘણા બધી ગુણવત્તાઓ છે એ હોવી જોઈએ. એમ તો જ્યારે અધ્યાપક છે એ જ્યારે અધ્યાપન કાર્ય કરાવે છે અને વિદ્યાર્થીઓ જ્યારે એનું અધ્યયન કરે છે ત્યારે વિદ્યાર્થીઓનું અધ્યયન કરવા માટે ઘણા બધા કૌશલ્ય મહત્ત્વના મદદરૂપ બની શકે છે. મેં તમને કીધું તો વિદ્યાર્થીઓનું જો પૂર્વજ્ઞાન ન હોય તો નવું જ્ઞાન તમે કોઈ આપી શકતા નથી, એટલે વિદ્યાર્થીઓના પહેલાં પૂર્વજ્ઞાનની ચકાસણી કરો. વિદ્યાર્થીઓના આવશ્યક કૌશલ્ય કેવા છે, એટલે કે વિદ્યાર્થીઓ કેટલું નોલેજ મેળવી શકે એવા છે, વિદ્યાર્થીઓની ક્ષમતાઓ કેવી છે, વિદ્યાર્થીઓની ક્ષમતાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ તમે ઝડપથી અધ્યયન કરશો તો ગ્રહણ કરી શકશે, વિદ્યાર્થીઓની ઝડપથી અધ્યયન ન કરો તો ગ્રહણ ન કરી શકે, વિદ્યાર્થીઓને શીખવાની ઝડપ કેટલી છે, વિદ્યાર્થીઓ છે એ લોકલ શબ્દ સમજી શકે છે કે હાઈ લેવલના શબ્દ સમજી શકે છે. તો આમાં કહેવાય અધ્યાપનની ગુણવત્તા, કે શિક્ષક છે જ્યારે વિદ્યાર્થીને સમક્ષ પોતાનો ટોપિક અથવા મુદ્દો છે એ ભણાવે છે ત્યારે એ વિદ્યાર્થીઓની ક્ષમતા કેવડી છે, વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાન કેવું છે, વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાનની ચકાસણી કર્યા પછી વિદ્યાર્થીઓ છે એ કેટલું ગ્રહણ કરી શકે એમ છે, વિદ્યાર્થીઓ છે એ કેટલું મેળવી શકે એમ છે, એ ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને તમારે અધ્યાપન કાર્ય છે એ કરવું જોઈએ. પછી ઘણી વખત આપણે ખબર છે સમય મર્યાદાના હિસાબે છે એ કોર્સ છે એ પૂરા ન થતા હોય, અમુક જગ્યાએ ટીચર છે એ ફોલ્ટમાં હોય, અમુક જગ્યાએ છે એ સમય મર્યાદા છે અગવડતાના હિસાબે છે એ ન થતું હોય, તો આપણે એમ કહી શકીએ છીએ આજે ત્રણ લેક્ચર લેશું એમાં વિદ્યાર્થીઓ બોરિંગ થઈ શકે, પછી ગ્રહણ ન થઈ શકે, વિદ્યાર્થીઓની ક્ષમતા છે એટલી બધી ન હોઈ શકે, એટલે સમયને ધ્યાનમાં રાખીને ટાઈમ ટેબલ મુજબ આયોજન વર્ક મુજબ તમે ચાલો તો ક્યારેય આ પ્રશ્ન આવતો નથી, નકર પછી છેલ્લે વિદ્યાર્થીઓ ઉપર છે આ બધો બોજ છે એ ઉતરી શકે છે. તો જેથી કરીને તમે સમય મર્યાદાને ધ્યાનમાં રાખો, આયોજનને ધ્યાનમાં રાખો, વિદ્યાર્થીઓની ક્ષમતાને ધ્યાનમાં રાખો અને વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનને ધ્યાનમાં રાખો, વિદ્યાર્થીઓ કેટલું ગ્રહણ કરી શકે તેને ધ્યાનમાં રાખો, એને ધ્યાનમાં રાખીને આવા કૌશલ્ય છે વિકસાવવા જોઈએ, જેથી કરીને આપણે એમ કહી શકીએ અધ્યયન અને અધ્યાપનના કાર્યની અંદર તમે સફળતાઓનો માર્ગ છે એ મેળવી શકો છો.